શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું ફાગણ માસની આ પૂર્ણિમા હોલિકા દહનનો તહેવાર આપણે મનાવીએ છીએ, હોલિકાનું પૂજન કરીએ છીએ, અર્ચન કરીએ છીએ, ત્યારે આપણે હોલિકાની પ્રદક્ષિણા અવશ્ય કરીએ છીએ. તે પ્રદક્ષિણા કરતી વખતે ક્યાં મંત્રનો જપ કરવો જેથી લાભ પ્રાપ્ત થાય, પરેશાનીમાંથી મળે મુક્તિ અને ઈશ્વરની કૃપાથી શુભતા પ્રાપ્ત થાય, તે મંત્ર વિશે જાણવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, ફાગણ માસની પૂર્ણિમા કે જેમાં હોલિકા દહનનો ઉત્સવ મનાવાય છે, જીવનમાં રહેલ કષ્ટ સંઘર્ષોને ખત્મ કરવા માટે, દૂર કરવા માટે, શાંત કરવા માટે આજનો દિવસ ઘણો શુભ છે. કહેવાય છે કે હોલિકા દહનના દર્શન કરવા માત્રથી જ તાપ ક્લેશ શાંત થાય છે, રોગ નષ્ટ થાય છે. કારણ કે અત્યારે વાતાવરણનો પલટો થાય છે ત્યારે રોગના જે જંતુ છે તે આક્રમણ અવશ્ય આ સૃષ્ટિ ઉપર કરે છે. એટલા માટે પણ હોલિકા દહનનો ઉત્સવ મનાવાય છે કે જેથી આગમાં તે જીવજંતુ નાશ પામે અને રોગનું શમન થાય. એવી જ રીતે હોલિકા દહન એક નકારાત્મક ઉર્જાને શાંત કરવા માટે પણ કહેવાય છે. જો આપણામાં કે આપણા ઘરમાં કોઈ નકારાત્મક પ્રભાવ હોય, ઉર્જા હોય, અથવા આપણી અંદર માનસિક ટેન્શન હોય, શારીરિક કષ્ટ હોય, સુખ પ્રાપ્ત થતું ન હોય, ઘણી કોશિશ કરવા છતાં પણ કોઈ કોશિશ સારું ફળ આપતું ન હોય, ત્યારે આ હોલિકા દહનના દિવસે હોલિકાનું પૂજન અવશ્ય કરાય છે. હોલિકાનું પૂજન કરીને ત્યારબાદ પ્રદક્ષિણા પણ કરાય છે, ત્યારે અમુક ઉપાય પણ કરાય છે જે આખા વર્ષ કામ આવે છે અને બધી પરેશાનીમાંથી મુક્તિ મળે છે, છુટકારો મળે છે. હોલિકા દહનનું પૂજનમાં ખાસ કરીને જે ગાયના છાણા છે, વિવિધ શુભ ઝાડની લાકડી, સુકાયેલી લાકડી હોય છે જે હવનમાં આપણે ઉપયોગમાં લાવીએ છીએ, તે લાકડીનો ઉપયોગ થાય છે, તેને હોમવાની હોય છે. આ ઉપરાંત શ્રીફળ, ચૂંદડી, ધૂપ, દીપ, નૈવેદ્ય, સોપારી, નાગરવેલનું પાન, એક પૈસો અને ધાણી હોય છે, જે મકાઈની ધાણી હોય છે, જુવારની ધાણી હોય છે, શેકેલા ચણા હોય છે, સિંગ હોય છે, ખજૂર હોય છે, અને એક હોલિકાનો હાર, પતાસાનો હાર આવે છે, તે હારને પણ આ હોલિકા માતામાં સમર્પિત કરાય છે, જે સમર્પિત કરવાથી ભગવાનના ભક્ત પ્રહલાદને આપણે પ્રાર્થના કરીએ છીએ અને પ્રહલાદ ભગવાન સુધી આપણી પ્રાર્થના પહોંચાડે છે એવું કહેવાય છે. એટલા માટે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે હોલિકાનું પૂજન કરીએ છીએ. નકારાત્મકતાનું પૂજન નથી કરતા, હોલિકા તે નકારાત્મકતાનું પ્રતીક છે, જ્યારે પ્રહલાદજી તે સકારાત્મક શુભ શક્તિનું પ્રતીક છે. માટે આપણે શુભ શક્તિનું પૂજન કરીએ છીએ, નહીં કે આપણે હોલિકાનું. ભગવાનના ભક્તનું પૂજન કરવાથી કહેવાય છે કે આખું વર્ષ શુભને મંગલકારી રહે છે. આમ જોઈ તો હોલિકાની રાખ અશુભ કહેવાય છે, કારણ કે હોલિકા તેમાં ભસ્મ થઈ હતી તો તેની જ રાખ થઈ. પ્રહલાદજી તો ક્ષેમ કુશળ બહાર આવ્યા હતા, છતાં પણ આપણે તેનું તિલક કરીએ છીએ, તેને ઘરમાં રાખીએ છીએ, તેનું કારણ શું છે? કારણ કે પ્રહલાદજી પણ સાથે હતા. એટલા માટે આ રાખ જે છે હોલિકાની, તે પણ મુક્તિદાયીની થઈ ગઈ, કારણ કે ભગવાનના ભક્તનો પ્રભાવ છે. આમ કોઈ પણ અશુભ વસ્તુ જ્યારે શુભતા તરફ વળી જાય છે અથવા શુભતા તેની સાથે આવી જાય છે તો તે શુભ જ બની જાય છે. હોલિકાનું આપણે પૂજન કર્યા પછી હોલિકાની પ્રદક્ષિણા અવશ્ય કરીએ છીએ. એ પ્રદક્ષિણા કરતી વખતે શુભ મંત્રનો ઉચ્ચાર થાય તો કહેવાય છે કે આપણી અંદર નકારાત્મક પ્રભાવ છે, જેમ આપણે નજર ઉતારીએ છીએ, ચાહે એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ તેમાં નજર ઉતરે છે, તેવી જ રીતે હોલિકાની જે પ્રદક્ષિણા કરીએ છીએ ક્લોકવાઇઝ, તેમાં પણ આપણી અંદર રહેલા દુર્ગુણો, આર્થિક સંકટો છે કે કોઈ પણ નકારાત્મક પ્રભાવ છે, જાદુ, ટોના ટોટકા, શત્રુભાવ આદિ જે મનની વ્યથા છે તે બધી સ્વાહા થઈ જાય છે, નાશ થઈ જાય છે. માટે મંત્ર જાપનો પણ ઘણો મહિમા બતાવવામાં આવ્યો છે શાસ્ત્રમાં. મંત્રો દ્વારા શુદ્ધિકરણ થાય છે, એટલા માટે હોલિકા દહનની પૂજા કરતી વખતે ખાસ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. તે મંત્ર જાણી લઈએ કે ક્યાં મંત્રનો જાપ કરવો. આમ તો નૃસિંહ ભગવાનનો અવતાર
આજના દિવસે થયો ભક્ત પ્રહલાદની રક્ષા માટે, અને નૃસિંહ ભગવાન છે તે ભગવાન નારાયણના જ અવતાર છે, માટે શ્રી હરિ નારાયણના કોઈ પણ મંત્ર જાપ કરી શકાય છે. પરંતુ આજના દિવસે ખાસ કરીને હોલિકાની પ્રદક્ષિણા કરતી વખતે આ મંત્ર બોલાય છે, ઓમ શ્રી લક્ષ્મી નૃસિંહાય નમઃ, અથવા તો ઓમ મહા નૃસિંહાય નમઃ, અથવા તો ઓમ નમો ભગવતે નૃસિંહાય નમઃ. આ મંત્ર જપતા જપતા હોલિકા માતાની પ્રદક્ષિણા કરાય છે. હવે પ્રદક્ષિણા કેટલી કરવી? તો પ્રદક્ષિણા હંમેશા એકી સંખ્યામાં કરવી જોઈએ. 1, 3, 5, 7, 9, 11 આ રીતે પ્રદક્ષિણા કરવી જોઈએ, જેથી જે હોલિકાનો તાપ છે, અગ્નિ છે, તે આપણા શરીરની જે બાહરી નકારાત્મક પ્રભાવ છે તેને તો શોષી જ લેશે, પરંતુ આપણા મનમાં રહેલ દુઃખ છે, ક્લેશ છે, જે કોઈ આપણને શંકા છે કે પછી કોઈ રીતે આપણું મન આપણને પીડા આપે છે, તે મનનું દુઃખ પણ હોલિકા માતા હરી લે છે. હોલિકાને આપણે માતા કહીએ છીએ તેનું કારણ પણ એ જ છે કે તેઓ પ્રહલાદજીના ફૈબા હતા, અને તે ફૈબા ભલે ભાવ ગમે એવો હોય, પરંતુ ફૈબા એટલે માતા સમાન જ કહેવાય, અને ભક્તની માતા એટલે આપણે એમને માતા કહીએ છીએ. કારણ કે મહાન ભક્ત એ પ્રહલાદજી કહેવાય છે, ધ્રુવ કહેવાય છે, તેમના સંબંધ અનુસાર આપણે હોલિકાને માતા કહીએ છીએ. અને હોલિકા માતાની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ જો કરવામાં આવે તો તમામ નકારાત્મક પ્રભાવ નષ્ટ થાય છે. કારણ કે નૃસિંહ ભગવાન તે તંત્ર મંત્રના દેવતા છે. ગમે એવું જીવનમાં સંકટ હશે, ક્લેશ હશે, જો નૃસિંહ ભગવાનની પૂજા કરવામાં આવે તો તે તમામ નષ્ટ થાય છે. કોઈનું કંઈ ચાલતું નથી. અને માતાઓમાં પણ એક મહામાતા છે, બગલામુખી માતા, જે શત્રુઓનો નાશ કરનારી માતા કહેવાય છે. આમ દેવતામાં ભગવાન નૃસિંહ અને માતામાં મા બગલામુખીનું પૂજન થાય છે. અને ભગવાન મહાદેવનું સ્વરૂપ કાળ ભૈરવનું તો છે જ, જે ઉગ્ર સ્વરૂપ કહેવાય છે. આ બધા ઉગ્ર સ્વરૂપ છે, જેની પૂજા આરાધના કરવાથી શક્તિ તો સાપડે જ છે, સાથે સાથે આપણા ઘરમાં જીવનમાંથી નકારાત્મક પ્રભાવ પણ દૂર થાય છે. કહેવાય છે કે ઘરમાં એક નૃસિંહ ભગવાનનો ફોટો રાખવો જોઈએ, નિત્ય તેને ધૂપ બત્તી તો અવશ્ય કરવી જોઈએ. આમ કરવાથી પણ ઘરની રક્ષા થાય છે. નૃસિંહ ભગવાન કે જે રાક્ષસોનો સંહાર કરીને જગતને શુભતા પ્રદાન કરી, ભક્તની રક્ષા કરી, માટે નૃસિંહ ભગવાનનું પૂજન થાય છે. એ રીતે કે પ્રભુ આપણી રક્ષા કરે, આપણે હરિનું નામ સંકીર્તન કરીએ ત્યારે કોઈ નકારાત્મક પ્રભાવ, હિરણ્યકશિપુ કે હિરણ્યકશ્યપ જેવા કોઈ પણ દુષ્ટ દાનો આપણા જીવનમાં પ્રભાવ ન નાખે, અને આપણી બુદ્ધિ નિર્મળ રહે, આપણું જીવન સરળ રહે, એટલા માટે પ્રભુને પ્રાર્થના કરાય છે. હોલિકા દહનના દિવસે અમુક શુભ ઉપાય પણ કરવા જોઈએ. જેમ કે આર્થિક પરેશાની થતી હોય, અથવા જીવનમાં કોઈ પણ પરેશાની આવતી હોય, સંકટ આવતું હોય અને બહાર જવાનું નામ ન લેતું હોય, આપણે ગમે એટલા ઉપાય કરીએ તો, ત્યારે આ હોલિકા દહનના દિવસે એક નારિયેલ, જે આખું નારિયેલ છે, તે લઈને ઘરમાંથી એક વખત ફેરવીને, ચાહે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ, આખા ઘરમાંથી ફેરવીને તે હોલિકા દહનમાં પધરાવી દેવું જોઈએ. અથવા તો નારિયેલનો એક ગોળો, જે સુકાયેલો ગોળો આવે છે, તે નારિયેલના ગોળામાં ખાંડ, ઘી, લોટ, જવ, તલ, કાળા તલ, સફેદ તલ કોઈ પણ નાખી શકાય છે, રાઈના દાણા છે, સરસવનું થોડું તેલ છે, તે નાખીને તે ગોળાને ભરી લેવું જોઈએ. ત્યારબાદ તે ગોળાને લઈને હોલિકા દહનમાં પધરાવી દેવું જોઈએ. આમ કરવાથી દરેક સમસ્યામાંથી ધીરે ધીરે છુટકારો અવશ્ય પ્રાપ્ત થશે, અને લક્ષ્મીજીની કૃપા પણ પ્રાપ્ત થશે. કારણ કે હોલિકા એ એક મહાયજ્ઞ જ છે. જેમ યજ્ઞમાં આપણે સ્વાહા સ્વાહા કહીને હોમીએ છીએ તે દેવતા સુધી પહોંચે છે, તેવી જ રીતે હોલિકા દહનમાં આપણે જે કાંઈ પૂજા કરીએ છીએ, સ્વાહા કહીએ છીએ, અર્પણ કરીએ છીએ, તે ઈશ્વર સુધી અવશ્ય પહોંચે છે. ઈશ્વરને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ, અમારા સંકટો દૂર કરો. જો નોકરી ધંધા વ્યવસાયમાં કોઈ પણ તકલીફ આવતી હોય તો હોલિકા દહનની રાત્રિએ હોલિકા માતાજીની આપણે પૂજા કરીએ ત્યારે નારિયેલ, સોપારી અને પાનની ભેટ માતાને અવશ્ય ચડાવવી.
નોકરી ધંધામાં સારું અવશ્ય પરિણામ આવશે. નકારાત્મક શક્તિ જો ઘરમાં રહેતી હોય, જીવનમાં રહેતી હોય, શરીર ભારે ભારે લાગતું હોય, ઘરમાં શાંતિ ન રહે, ઝઘડા કંકાસ રહેતું હોય, તો હોલિકા દહનની રાત્રિએ જ્યારે રાખ ઠંડી થઈ જાય અથવા બીજા દિવસે સવારે તે હોલિકા દહનની થોડી રાખ લઈ આવવાની અને તેમાં રાઈ અને નમક નાખીને તેને એક ડબ્બીમાં રાખી દેવી અથવા સાફ સુથરા બર્તનમાં રાખીને પવિત્ર સ્થાનમાં રાખી દેવી. આમ ઘરમાં કોઈ પણ ખૂણામાં આ પવિત્ર રાખ રાખવી, નકારાત્મક શક્તિથી રક્ષા પ્રાપ્ત થશે. ખરાબ સમય ધીરે ધીરે સારો થશે. જો ધન સંબંધી કોઈ સમસ્યા હોય તો આજના દિવસે હોલિકા દહનની રાખ લઈ આવીને અથવા બીજા દિવસે સવારે જ્યારે રાખ ઠંડી થઈ જાય ત્યારે જ રાખ લેવી જોઈએ. હોલિકા દહનની રાખ લઈ આવીને તેની લાલ વસ્ત્રમાં પોટલી વાળીને તિજોરીમાં રાખવાથી, આ હોલિકાનો ઉપાય કરવાથી ઘરમાં ધન વૈભવની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે. જો ભય રહેતો હોય, કોઈ પણ સમસ્યા રહેતી હોય, મન કંઈક કરવા માંગતું હોય પણ થતું ન હોય, મતલબ જાદુ ટોના ટોટકાની સમસ્યા છે, ત્યારે હોલિકા દહનમાં આપણે જ્યારે પૂજન કરવા જઈએ છીએ ત્યારે હોલિકા દહનની રાખનું તિલક અવશ્ય કરવું જોઈએ. અથવા બીજા દિવસે જે આપણે થોડી રાખ લઈ આવ્યા છીએ તેનું નાહી ધોઈને તિલક કરવું જોઈએ. તો આત્મા બલ વધે છે અને ભયમાંથી પણ મુક્તિ મળે છે. મિત્રો, હોલિકા દહનની રાત્રિ એટલે ફાગણ માસની પૂર્ણિમા. આ પૂર્ણિમાના દિવસે રાહુ કહેવાય છે કે ઉગ્ર સ્વભાવમાં રહે છે, ત્યારે માનસિક તણાવ, કન્ફ્યુઝન, અજાણ્યો ભય બન્યો રહે છે. રાહુને કારણે અમુક ખોટા નિર્ણય પણ લેવાઈ જાય છે. એટલા માટે આ પૂર્ણિમાને ઘણી સેન્સિટિવ કહેવાય છે. માટે પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવનું પૂજન અવશ્ય કરવું જોઈએ, જેથી મન ઉપર કાબૂ રહે. ગંગાજળથી સ્નાન કરવું જોઈએ જેથી પવિત્રતા બની રહે. અને જો ગંગાજળ ના હોય તો ગૌમૂત્ર, અને તે પણ ન હોય તો ગંગાજળનું સ્મરણ કરવું જોઈએ. આ ઉપરાંત કહેવાય છે કે હોલિકા દહનની જે અગ્નિ જ્વાળા છે તેના અનુસાર કઈ દિશામાં તે જ્વાળા જાય છે તે અનુસાર વર્તારો પણ કઢાય છે કે આ જ્વાળાનું પરિણામ શું આવશે. ગરમી, વરસાદ, દુકાળ પડશે કે પછી પૂર, રોગચાળો, મોંઘવારી, દુર્ઘટના જેવા શુભાશુભ વર્તારો વર્તાય છે. આમ આ હોલિકા દહન તે ખૂબ જ શુભ અને મંગલકારી તહેવાર છે. આજના દિવસે કરેલ ઉપાય કદીએ ફોગટ જતો નથી, કારણ કે જે વર્ષની ચાર મહારાત્રિ છે તેમાંની આ એક રાત્રિ છે, હોલિકાની રાત્રિ. માટે આજનો દિવસ ભગવાન ઋષિને સમર્પિત છે. ભક્તવત્સલ ભગવાને જેમ પ્રહલાદજીની રક્ષા કરી તેમ સૌની રક્ષા કરનાર એ ભગવાન નારાયણ છે. એવા ભગવાન નારાયણને આપણે વંદન કરીએ. ઓમ ઉગ્ર નૃસિંહાય વિદ્મહે વજ્રનખાય ધીમહિ તન્નો નૃસિંહ પ્રચોદયાત. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.